हेलो दोस्तों, आज डिम्पल्स डिशेस में एवी बर्फीनी रेसिपी शेर थवा जई रही है जेनी अंदर खांडनो, गोड़नो, साकरनो, खजूरनो के ड्राई फ्रूटनो, मावानो, दूधनो के कोईपण प्रकारना लोटनो उपयोग बिल्कुल नथी करेलो। जेटली वधारे आ मीठाई खाशो तेटलू वजन अने डायाबिटीस कंट्रोल में रहेशे। आवी मिठाई तमे जरूर थी खाई शको छो अने हेल्थनू ध्यान पण राखी शको छो अने एटली टेस्टी के गाजरना हलवानो टेस्ट भूली जशो। तो आवी टेस्टी रेसिपी शुरू करिए। जेमना माटे मैं अहींया 1 किलोग्राम जेटलू पाकेलू पोपयू लीधू छे। आ पोपयू देसी छे, बने तो देसी पोपयानो उपयोग ज आजनी रेसिपीमां आपणे करशुं। अने हवे आ पोपैयाने ऊपर अने नीचेनी साइडथी जे दांडी कहेवाય તે ભાગ કાઢી અને આ રીતે કટ લગાવી દેશું। અને આ પોપૈયાની અંદર જે કાળા બીજ હોય છે તે બીજને પણ આપણે કાઢી લેશું અને ઉપરની જે છાલ હોય તેને પણ કાઢી લેશું અને પછી આપણે આ પોપૈયાના નાના ટુકડા કરી લેશું। પોપૈયું સ્વાદમાં ખૂબ જ મીઠું હોવાથી આપણે નેચરલ મીઠાઈ બનાવવાના છીએ, જેથી આર્ટિફિશિયલ મીઠાઈનો કે શુગરનો ઉપયોગ નહીં કરીએ। गाइज एक रिक्वेस्ट है कि आवी अवनवी हेल्थी एंड टेस्टी रेसिपी फ्री में तमने झड़पथी मळती रहे ए माटे डिम्पल्स डिशेस ने सब्सक्राइब करी बेल बटन दबावी देजो। आ रीते मैं पोपैयाना मोटा टुकड़ा करी लीधा छे अने हवे आ टुकड़ा ने आपणे कढ़ाई में सीधा ज नाखी देशुं जेथी आगळनी प्रोसेस करवामां अनुकूलता रहे। आपणे अहींया पोपैयाना टुकड़ा ने मिक्सर जार में बिल्कुल क्रश नथी करवाना, आ रीते मिक्सरनो उपयोग करीने આપણે ક્રશ કરીશું। જો તમે મિક્સર જારમાં આ પ્રોસેસ કરશો તો પોપૈયાનું જ્યુસ અથવા તો ગ્રેવી તૈયાર થઈ જશે, માટે મેં મિક્સરનો ઉપયોગ કર્યો છે જો આ રીતે। તો ડાયાબિટીસના પેશન્ટને જ્યારે પણ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતે નેચરલ મીઠાઈ ખાઈ શકે, એ પણ ખૂબ જ હેલ્ધી એવા ફળની, તો સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે અને મીઠાઈ પણ ખવાઈ જાય એ હેતુથી બનાવેલ છે। હજુ પણ થોડા થોડા ટુકડા દેખાય છે, પરંતુ જેમ જેમ કૂક થતું જશે તેમ એ સોફ્ટ થતું જશે અને પરિણામે એ એકદમ ક્રશ થઈ જશે। તો હવે ગેસ ફ્લેમ પર આપણી આ કડાઈને મૂકી ગેસની ધીમી ફ્લેમ રાખશું અને ગેસની ધીમી ફ્લેમ રાખી આપણે સતત આ આપણું જે પલ્પ છે તેને કૂક કરવા માટે ચલાવવાનો છે ચમચો। તળિયા સુધી ચમચો ફેરવતા જશું અને કૂક કરતા જશું જેથી મોઈશ્ચર બળતું જશે અને આ જે છે આપણો મેશ કરેલો કે ક્રશ કરેલો પલ્પ તે તળિયે બેસશે પણ નહીં। તો આ રીતે સતત ચલાવવું જરૂરી છે અને ગેસની ફ્લેમ ધીમી અથવા તો થોડી મીડિયમ તમે રાખી શકો, પરંતુ હાઈ ન રાખતા, નહીં તો પલ્પ તળિયે બેસી જશે અને ખરાબ સ્મેલ આવવા લાગશે। જો થોડી થોડી વાર આ રીતે તમે ઉપર દબાવતા જશો ને તો કોઈ પણ પ્રકારનો ટુકડો મોટો હશે ને તો પણ એ સોફ્ટ થતાં વધારે ક્રશ થઈ જશે। તો આ રીતે આપણે આમાં જેટલું પણ મોઈશ્ચર છે, જેટલું પણ પાણી છે તે બળી જવું જોઈએ ત્યાં સુધી, અને કડાઈને છોડવા લાગે ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જશું અને કૂક કરતા જશું। મિત્રો, આપણું આ પોપૈયું છે તે પોષણથી ખૂબ જ ભરપૂર એવું ફળ છે જે કેટલીય બીમારીઓને દૂર રાખવાનું કામ કરશે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક આ પોપૈયું છે। મિત્રો, પોપૈયામાં વિટામિન એ, વિટામિન સી, નિયાસિન, મેગ્નેશિયમ, કેરોટીન, ફાઇબર, ફોલેટ, પોટેશિયમ, કોપર, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ હોવાથી સાથે સાથે થોડા પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ હોવાથી કોલેસ્ટ્રોલને દૂર રાખશે અને હૃદયને સ્વસ્થ રાખશે, વજનને પણ કંટ્રોલમાં રાખશે અને ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરશે। સાથે જ આંખમાં આવતા મોતિયાની સામે લડી આંખનું તેજ વધારશે અને કેન્સર જેવી કેટલીય બીમારીઓને દૂર રાખવાનું કામ કરશે। ટૂંકમાં કહીએ તો સર્વગુણ સંપન્ન આ એક ફળ છે અને આજની આપણી વેરાયટી બનાવવાનું કારણ એ જ છે કે ડાયાબિટીસના પેશન્ટને મીઠાઈ ખાવાની ઈચ્છા બહુ થતી હોય છે, પરંતુ એ નેચરલ મીઠાઈ ખાઈ શકે એ હેતુથી આ રીતે બનાવેલું છે। તો હવે તમે જોઈ શકો છો કે આપણી આ મિશ્રણ છે તે કડાઈ છોડવા લાગ્યું છે, જો બિલકુલ ચીપકતું નથી, મતલબ જેટલું મોઈશ્ચર હતું ને તેટલું બળી ગયું હોય તેવું લાગે છે। આ પલ્પ આપણો આટલો નરમ જ રહેશે કારણ કે પોપૈયાની અંદર ભરપૂર મોઈશ્ચર હોય છે, પાણી હોય છે, તો થોડો નરમ જરૂર રહેશે। તો બરફીનો શેપ આપવા માટે આપણે આગળનું ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીશું, પરંતુ
आटले सुधी मॉइश्चर बर्न करवू के बाळवू जरूरी छे, नहीं तो तमारी जे बर्फी छे ए परफेक्ट नहीं थाय। तो हवे आपणे अहींया शाइनिंग माटे अने सारा सुगंध माटे एक चमची जेटलू देसी घी उमेरीशुं। जो कि घी नाखवू टोटली ऑप्शनल छे, तमे विधाउट घी पण वेराइटी बनावी शको छो, परंतु आ रीते घी नाखीने लगभग 2 मिनिट सुधी शेकीशुं ने तो जेम आपणे गाजरनो हलवो बनावती वखते सुगंध आवे अने शाइनिंग आवे ने तेवी सुगंध अने शाइनिंग आवशे आजनी आपणी वेराइटीमां। तो आ रीते स्टेपने फॉलो करी बनावजो, पसंद पण आवशे अने नेचरल मीठाई खावानी मजा तो कंईक अलग ज होय छे। घणा लोको नेचरल मीठाई खावानुं पसंद करे छे तो ए लोको माटे अने घणा बधा एवा पेशंट होय छे जे मीठाई नथी खाई शकता ए लोको माटे आजनी आ रेसिपी खूब ज वरदानरूप रहेशे। तो आ रीते 2 मिनिट में कूक कर्युं तो आपणे 1 चमची घी नाख्युं ने ते पण ऊपर देखाय छे, जो मतलब परफेक्ट आपणो आ पल्प छे ते कूक थई गयो छे। હવે વધારે કૂક નથી કરવાનો તો ગેસની ફ્લેમ હવે આપણે ટોટલી બંધ કરી દઈશું। 1 કપ જેટલો હું મિલ્ક પાવડર ઉમેરું છું। મિલ્ક પાવડરથી માવાનો ટેસ્ટ આવશે અને તમને એવું જ લાગશે કે હું માવાના પેંડા ખાઈ રહ્યો છું, જેથી મેં અહીંયા આ રીતે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે। 1 કિલોગ્રામ જેટલા પોપૈયાના પલ્પની સામે 1 કપ જેટલો જ મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું મિત્રો, અને હવે બધું બરાબર ગાંઠા ના પડે તે રીતે પહેલા તો મિક્સ કરી દેશું અને ગેસની ફ્લેમ બંધ રાખીને જ મિક્સ કરશું, નહીં તો મિલ્ક પાવડરમાં ગાંઠા થઈ જશે અને બધું મિક્સ બરાબર નહીં થાય। તો તમે જોઈ શકો છો કે બધું બરાબર મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ધીમી ફ્લેમ કરીશું, ગેસને પહેલાં ઓન કરી અને સાવ ધીમી ફ્લેમ રાખશું અને આપણા મિશ્રણને લગભગ 2-3 મિનિટ માટે કૂક કરશું તો આ બધું જ મિશ્રણ છે તે ઘટ થવા લાગશે અને કડાઈને છોડવા લાગશે અને એક એવી સુગંધ આવવા લાગશે, તમને લાગશે કે હું ગાજરનો હલવો બનાવી રહી છું। બસ એ રીતે આપણે બનાવશું, સતત ચલાવવું જરૂરી છે। અહીંયા મેં મિલ્ક પાવડર બહુ જ ઓછો નાખ્યો છે, માત્ર 200 ગ્રામ કે 1 કપ જેટલો। એનું કારણ છે કે જો વધારે મિલ્ક પાવડરનો ઉપયોગ કરશું તો આપણે અહીંયા નેચરલ મીઠાઈથી સ્વાદ લઈ આવવાના છીએ તો મીઠાઈ થોડી ટેસ્ટમાં મોડી લાગશે। બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણું મિશ્રણ છે તે પણ એકદમ કડાઈને છોડવા લાગ્યું છે અને બધું જ ભેગું થઈ રહ્યું છે, થોડું થીક પણ થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ બંધ કરી ફટાફટ આપણે આ મિશ્રણને પાથરવા માટે સૌથી પહેલાં ટ્રેને ઘીથી ચીકણી કરી લેશું જેથી ડિમોલ્ડ કરવામાં આસાની રહે। તો આ રીતે ઘીથી ચીકણી કરી લીધા બાદ જો બટર પેપર હોય તો જરૂરથી સ્પ્રેડ કરી દેજો તો બહુ જ સરળતાથી તમે મીઠાઈને બહાર કાઢી શકશો, કારણ કે આજની મીઠાઈ છે તે બરફીનો શેપ જરૂરથી લઈ લેશે પણ થોડી નરમ જરૂર રહેશે, કારણ કે ફ્રૂટથી બનેલી છે અને ફ્રૂટ હંમેશા મોઇશ્ચરવાળું હોવાથી કોઈપણ મીઠાઈ નરમ જ બને છે। જે રીતે આપણે લોટથી મીઠાઈ બનાવીએ અને કડક હોય એ રીતે કડક તો નહીં થાય, થોડી નરમ રહેશે પરંતુ બરફીનો શેપ જરૂર લઈ લેશે। તો બસ આ શેપ આપવા માટે આપણે બટર પેપરનો ઉપયોગ કર્યો છે। હવે આ આપણા મિશ્રણને બરાબર પાથરી દીધા બાદ સાવ ઠંડુ કરવા માટે સાઈડ ઉપર રાખશું અને જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ નહીં કરીએ। જો થોડી ઉતાવળ હોય તો તમે ફ્રીઝમાં રાખીને ઠંડુ કરી શકો છો, પરંતુ નેચરલી ઠંડક આપીને કે ઠંડુ કરીને બનાવેલી મીઠાઈનો ટેસ્ટ બહુ સરસ આવે છે મિત્રો। થોડો સમય ભલે લાગે પરંતુ નેચરલી જ ઠંડુ કરજો અને ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો આ રીતે આસાનીથી કટ થઈ રહ્યા છે, જો નરમ જરૂર રહેશે પરંતુ ટુકડા જરૂર થઈ જશે એ રીતે બનાવેલ છે આજની આપણી બરફી। તો આ રીતે જો ટુકડા પણ થઈ જાય છે મતલબ મીઠાઈ પરફેક્ટ બનેલી છે। તમે આવી મીઠાઈ ક્યારે બનાવો છો અને મારી આ ડિસન્ટ મીઠાઈ તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં ફીડબેક જરૂર આપજો। બહુ જલ્દી મળીશું એક નવી જ રેસિપી સાથે, ત્યાં સુધી હંમેશા ખુશ રહો, હસતા રહો, ટેક કેર એન્ડ બાય બાય।